સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભારતીય જનતા પાર્ટી શહેર તેમજ તાલુકા મંડળ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંતિજ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેર અને તાલુકા મંડળ દ્વારા નવા વર્ષને લઈને પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ઉપર આવેલ શ્રી દશામાના હોલ ખાતે સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી, પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા પ્રમુખ જીડી પટેલ, પૂર્વ મંત્રી વીડી ઝાલા, નગરપાલિકા પ્રમુખ ગીતાબેન પટેલ સહિત ભાજપ શહેર તાલુકા હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી હતી. આજે સવારે તલોદ શહેર અને તાલુકાની સંરચનાનો કાર્યક્રમ હતો, એટલે નવા મંડળના પ્રમુખ અને મહામંત્રીની નિમણૂક કરવાની. આજે અત્યારે પ્રાંતિજની અંદર મંડળના એટલે શહેર અને તાલુકા બંનેની નિમણૂક સર્વાનુમતે બધા કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક જિલ્લાના અધ્યક્ષશ્રીની આગેવાનીની અંદર એક નવા જોમ સાથે કાર્યકર્તાઓ જે નવી જવાબદાર જેમને મળી છે એ બધા કાર્યકર્તાઓને અભિનંદન આપ્યા. હું જિલ્લાની ટીમને અભિનંદન આપીશ કે એમણે આ પ્રમાણે એક સર્વાનુમતે નિર્ણય કરવા માટેની ભારતીય જનતા પાર્ટીની પરંપરાને આગળ વધારી છે. પુનઃ જિલ્લાની ટીમને ખૂબ ખૂબ અભિનંદન, નવી જવાબદારી જેમને મળી છે તે કાર્યકર્તાઓને પણ અભિનંદન. અને સામે ચાલીને ગત વખતે જે ટીમમાં હતા એ આગેવાનો એમ કે હવે નવા કોઈ કાર્યકર્તાને કામ સોંપો, આપણે ખૂબ સારી ઉજળી પરંપરા સાબરકાંઠા જિલ્લાએ બતાવી છે. તો પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા ઉપસ્થિત સર્વે ભાજપ કાર્યકરો, આગેવાનો નવા વર્ષની શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી હતી. તો પ્રાંતિજ શહેર સહિત તાલુકાના પ્રમુખ મંત્રી સહિતના મંડળની રચના કરવામાં આવી હતી, જેમાં શહેર પ્રમુખ તરીકે નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ તથા મહામંત્રી તરીકે ગિરીશભાઈ પટેલ તથા નિકુલ રામી તથા તાલુકાના પ્રમુખ તરીકે બળવંતભાઈ પટેલ તેમજ મંત્રી તરીકે લલિતભાઈ પટેલ અને અર્જુનસિંહ મકવાણાની નિમણૂક સર્વાનુમતે કરવામાં આવી હતી. તો આ પ્રસંગે શહેર તાલુકા ભાજપ આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી હતી. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ. ભારત માતા કી જય, વંદે માતરમ. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે સંરચનાની નવી નિમણૂક અંગે અમને પ્રાંતિજ શહેર પ્રમુખની જવાબદારી આપવામાં આવી છે. તે મુજબ અમો આ શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીનો જનાદર વધે અને વધુમાં વધુ લોકો જોડે સુધી સરકારની સિદ્ધિઓ પહોંચે તે પ્રકારનો પ્રયાસ કરીશું અને સમગ્ર શહેરમાં ભારતીય જનતા પાર્ટી વધુ મજબૂત બને અને આવનારા દિવસમાં કાર્યકર્તાઓ એક નવી તાકાત સાથે બહાર આવે તે પ્રમાણે પ્રયત્ન કરીશું. ભારત આજે જ્યારે ભારતીય જનતા પાર્ટી પ્રાંતિજ તાલુકામાં મને પ્રમુખ તરીકેની વરણી કરી છે એ બદલ હું પ્રાંતિજ તાલુકાના કાર્યક્રમ મિત્રોનો ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય. ભારત.